કમઠ, એને ખોટું એક નિયાણું કરી નાખ્યું. જબરજસ્ત તપશ્ચર્યા હતી એની પાસે, પણ એને નિયાણું કર્યું આના તપના પ્રભાવે આવતા ભવે આનો બદલો લેનારો થાવ. અને આ બાજુ પાર્શ્વકુમાર ચાલ્યા જાય છે, એનો સંસાર સમય વ્યતીત થાય છે, અને છેવટે સંસારનો ત્યાગ કરીને પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વકુમાર દીક્ષા લે છે. દીક્ષા લીધી અને સાધના શરૂ થઈ. ઘણી બધી સાધનાઓ પતી ગયેલી છે, દસ દસ ભાવની સાધનાઓમાં સમાધિ ધર્મને એટલી ઉચ્ચતાથી એમણે સિદ્ધ કરેલી છે, અને એવા હવે કોઈ મોટા કર્મો બાકી નથી રહ્યા. દીક્ષા લીધા પછી માત્ર 84 દિવસમાં જ એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે. મહાવીર સ્વામી ભગવાનને 12.5 વર્ષ સાધના કરવી પડી હતી કર્મો ખપાવવા માટે, પાર્શ્વનાથ ભગવાનને 84 દિવસ, ખાલી માત્ર 84 દિવસ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. અને કેવળ જ્ઞાની થઈને પાર્શ્વનાથ ભગવાન વિચરી રહ્યા છે, પણ આ વચ્ચેનો જે ગાળો, યુવાન વયે સંસારના સુખો ભોગવ્યા, સંસાર ભોગ્યો, પસાર થયા, દીક્ષા લીધી, અને દીક્ષા લઈને જે 84 દિવસની સાધનાનો કાળ ચાલી રહ્યો છે, એ કાળ દરમિયાન એક ઘટના બને છે. પેલી બાજુ પેલાને પણ એટલો ગુસ્સો ચડ્યો કે હવે અપમાન ભરી જિંદગી જીવવાનો અર્થ નથી, એના કરતા હવે બસ મારે તો મોતને ભેટી લેવું છે. ઉપવાસ આદરીને એણે મૃત્યુ પામી ગયો. મૃત્યુ પામીને એ વનમાળી નામનો, મેઘમાળી નામનો દેવ થયો છે. દેવ થયો, દેવને જ્ઞાન હોય અવધિ જ્ઞાનથી જોયું અને પોતાનો પૂર્વભાવ દેખાયો, અને એમાં એને દેખાયું કે આ પેલી વ્યક્તિએ મારું અપમાન કર્યું હતું, પેલો સંકલ્પ કર્યો હતો ને આવતા ભાવમાં બદલો લેનારો થવું, એટલે વેરની ભાવના પાછી જાગી. તપના બદલામાં વેર મેળવ્યું, શું મેળવ્યું? આ જ્ઞાન જોયું. આ બાજુ પાર્શ્વનાથ ભગવાન જંગલની અંદર કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા છે, અને આ મેઘમાળી દેવ ઉપસર્ગ કરવા આવ્યો. જાત જાત ઉપસર્ગો કરે છે, પણ ધ્યાનમાંથી જરાય ચલિત થતા નથી પાર્શ્વનાથ ભગવાન. પ્રતિકૂળ ઉપસર્ગોમાં ઠેકાણું ન પડ્યું એટલે અનુકૂળ ઉપસર્ગો શરૂ કર્યા. દેવાંગનાનું રૂપ લીધું, અંગોપાંગ નું પ્રદર્શન કરીને નૃત્યને બધું કરવા માંડ્યો, ચલિત કરવા છે, પણ એની કોઈ અસર ન થઈ. તુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથ ભગવાનને તો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય ક્યાંય કોઈ અસર જ ક્યાં છે, બધામાં તુલ્ય મનોવૃત્તિ. અને છેવટે અકળાયેલો, હવે એને જાન પર આવી ગયો કે હવે તો એને બતાડી જ દઉં, મારી નાખું. બરફ કરતા પણ ઠંડા પાણીનો વરસાદ શરૂ કર્યો. ભલભલો માણસ આમ ધ્રુજી જાય. ઉઘાડા દિલે પાર્શ્વનાથ ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા છે, અને ઉપરથી ધોધમાર વરસાદ પડે છે, હેલી શરૂ થઈ ગઈ. એની પણ કોઈ અસર નથી. આત્મ સ્વરૂપના ધ્યાનમાં લીન બનેલા પાર્શ્વનાથ ભગવાન ધ્યાનની એ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે કે દેહ ભાન જ ભૂલાઈ ગયું છે. પછી ઠંડુ પાણી છે કે ગરમ પાણી છે એની ખબર કોને પડે છે? ધ્યાનનું પરિણામ આ છે. ધ્યાન એટલા માટે કરવાનું છે કે એના કારણે દેહાધ્યાસ આપણો તૂટે છે, દેહ ભાન ભૂલાય છે. અને એમ કરતા 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 પેલા એ તો દેહ તડી માર હેલી વરસાવાની શરૂ કરી દીધી છે. પાણી ભરાવા માંડ્યા, ટીચણ સુધી પાણી આવ્યા, કોઈ અસર નથી. પાણી વધતું જાય છે, કમર સુધી પાણી આવ્યું, પાર્શ્વનાથ ભગવાન એ જ અડોલ પણે ઊભા છે, કોઈ અસર નથી. પાણી વધતા 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 અહીં સુધી આવી ગયું, આખા ભગવાન પાણીમાં ડૂબી ગયા છે, કોઈ અસર નથી. અને એટલામાં ધર્ણેન્દ્ર, પદ્માવતી, જે નાગ નાગણને ભગવાને નૌકાર મંત્ર સંભળાવ્યો હતો, ઉપયોગ મૂકે છે. દેવલોકમાં જતાની સાથે જ જોઈ લીધું હતું કે અમે ક્યાંથી આવ્યા, ત્યાં તો ખબર પડી હતી કે આ તો અમે તો 3 ઇંચ ગતિમાં હતા, સાપના અવતારમાં હતા અને કમોતે મરવાના હતા. આ મહાપુરુષે અમને જીવન આપ્યું છે, આ મહાપુરુષે અમને સમાધિ આપી છે, આ મહાપુરુષે અમને સદગતિ આપી છે, ભક્તિ તો હતી જ. હવે વિચાર કરે છે કે અમારા ઉપકારી પ્રભુ અત્યારે શું કરી રહ્યા છે, અને જ્યાં જોયું અવધિ જ્ઞાનથી તો કે પ્રભુ તો અત્યારે જાનના જોખમમાં મુકાઈ ગયા છે. દોડતા આવે છે ધર્ણેન્દ્રને પદ્માવતી, અને આવીને તરત જ ભગવાનને ઉચકી લે છે. એક જણાએ ઉચકી લીધા ને બીજા જણાએ પોતાની નાગની 7 ફણા ભગવાનની ઉપર કરી દીધી. નાગની ફણા એટલે પાણી એમની પર ન પડે, છત્રી તરીકે ફણા. આ પાર્શ્વનાથ ભગવાનની ઉપર જે ફણા છે એ એનું પ્રતીક છે. ઉચકી લીધા છે, ઉપર ફણા મૂકી દીધી છે, અને બીજી બાજુ ધર્ણેન્દ્ર જે ખબર લે છે કમઠની, નાલાયક શું કરે છે તું,
તને ખબર છે તું કોની સાથે આ કરી રહ્યો છે? આ તીર્થંકરનો આત્મા જગતનું કલ્યાણ કરવા માટે નીકળેલો, વિશ્વના સર્વ જીવોને મોક્ષનો માર્ગ ચીંધનારો, અને જેણે તારા જેવા અનાડી અને અપરાધી જીવ પ્રત્યે પણ કોઈ દિવસ દુર્ભાવના નથી કરી, એણે હૃદયથી તારું પણ કલ્યાણ ઈચ્છ્યું છે, તારું કલ્યાણ ઈચ્છનારને તું આ કરી રહ્યો છે? મૂરખ ઠપકો આપે છે અને પછી એને સમજણ આપે છે કે કંઈ ખબર છે તને તારી આ કેમ દશા આવી થઈ છે? એમ કહીને 10 ભાવ ત્યાં આગળ ધર્ણેન્દ્ર એની આગળ રજૂ કરે છે કે પૂર્વના ભાવમાં તું આ તો આ તો આ તો આ તો ને દરેક ભાવમાં ત્યાં અનાડીપણું કર્યું, આજે સંકલેશમાં અશાંતિમાં સબળતો રહ્યો છે, અને આ મહાપુરુષે હંમેશા તારી ઉપર કરુણા વહાવી છે, આજે પણ એને તારા માટે કલ્યાણની ભાવના છે, ભૂલો પડ્યો છે, ક્યાંક ભૂલો પડ્યો છે, માર્ગસ્થ બની જા, ઠેકાણે આવી જા, આમનું શરણ સ્વીકારી લે, તારો બેડો પાર થઈ જશે. અને અહીંયા આગળ ઇતિહાસ કરવટ બદલે છે. 10 ભાવથી વેર ઝેર અને અનાડીપણાનું પ્રદર્શન કરતો કમઠનો આત્મા ધર્ણેન્દ્રથી પ્રતિબુદ્ધ થયો, અને પ્રતિબોધ પામેલો એ કમઠ હવે પાર્શ્વનાથ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. એક વખતનો ભયંકર વિરોધી હવે ભગવાન પાર્શ્વનાથનો પરમ ભક્ત બની જાય છે. પડખે રહેનારો નાથ વિરોધીને પણ પોતાના કરવાની તાકાત જેને આત્મચેતનામાં છે એ પાર્શ્વનાથના શરણે જાઓ, તમારા વિરોધીઓ પણ તમારા પ્રેમી બની જશે. એનો પ્રભાવ જ એવો છે આ પાર્શ્વનાથ ભગવાનનો. આને પકડનારો ક્યાંય પછી એને ચિંતા રહે જ નહીં. શું કર્યું પાર્શ્વનાથ ભગવાને? આગમાં સળગતા આત્માઓને દેવલોકનો રસ્તો બતાડ્યો, સમાધિ આપી, અપરાધની વર્ષા કરનાર કરીને મારવા માટે તૈયાર થયેલા કમઠને પણ સન્માર્ગે ચડાવ્યા. આવા પાર્શ્વનાથ ભગવાન જેને મળ્યા હોય એને પછી ચિંતા શેની કરવાની હોય? બધું મળી ગયું છે, આપણને તો શું નથી મળ્યું? આ પાર્શ્વનાથ મળ્યા, કોઈ ચીજ આપણા માટે બાકી નથી રહેતી, માત્ર એની શરણાગતિ સ્વીકારી લઈએ આપણે અનન્ય ભાવે, બસ આપણું પણ કામ થઈ જશે. અને એ શરણાગતિ સ્વીકારીને પાર્શ્વનાથ ભગવાનને આ જ કહેવાનું છે કે પ્રભુ, કમઠના હૃદયમાં જેમ જે દુર્ભાવનાઓ હતી એ દુર્ભાવનાઓ પણ તમે તમારા ભક્તના માધ્યમથી દૂર કરાવી દીધી, એમ કોઈ ભલે તમે ના આવો અમને ચિંતા નથી, કોઈક એકાદા ભક્તને તો મોકલો કે અમારા હૃદયને પણ નિર્મળ બનાવી જાય. પ્રભુ, આગમાં સળગતા પહેલાં બે જીવોને ઉગાર્યા, અમારા હૃદયમાં સળગતી આ આગની ઉપર કરુણાનું એવું પાણી છાંટી દો કે અમારો આત્મા પણ તૃપ્ત અને શાંત બની જાય. ભગવાનના ચરણોમાં આજે આ પ્રાર્થના કરવાની છે. પાર્શ્વનાથ ભગવાન, પડખે રહેનારો નાથ, આજે આપણને આરાધના માટે મળ્યો છે. પર્યુષણ પર્વના આજના આ બીજા દિવસે હમણાં જ આપણે એમની ભક્તિ કરવાના છીએ, એનો મંત્ર લેવાના છીએ, એ મંત્રનો જપ કરવાના છીએ, ત્યારે હૃદયને આ ભાવથી ભર્યું ભર્યું બનાવી દેજો. આજે પાર્શ્વનાથની ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ થવું જોઈએ. મંત્ર સાધના એટલે બીજું કંઈ જ નથી, બે ચેતનાનું જોડાણ કરવાની પ્રક્રિયા, એનું નામ છે મંત્ર સાધના. પરમાત્માની પરમ વિશુદ્ધ ચેતના, પરમ શાંત ચેતના, અને આપણી તદ્દન અશુદ્ધ અને અશાંત ચેતના, આ આપણી અશુદ્ધ ચેતના પરમાત્માની જો વિશુદ્ધ ચેતનાનો સ્પર્શ પામી લે તો બેડો પાર થઈ જાય. આપણી અશાંતિથી ખરડાયેલી ચેતના પરમાત્માની શાંત ચેતનામાં જો ભળી જાય તો પરમ આનંદ અને પરમ શાંતિ આપણા ચરણોમાં અળોડતા થઈ જાય. એટલા માટે આ પાર્શ્વનાથ ભગવાનની આજે આપણે ભક્તિ કરવાની છે. પ્રાર્થના આ જ કરજો, આજે અનન્ય ભાવે પ્રાર્થના કરજો. પુણ્યશાળી છો તમે કે આવી પવિત્ર તીર્થભૂમિમાં અને પર્વાધિરાજ જેવા મહાન દિવસોમાં આ ભગવાન પાર્શ્વનાથનો મહિમા તમને સમજવા મળે છે, આ પાર્શ્વનાથની આરાધનાની તક મળે છે. બધું ભૂલી જજો, આજે બધું ભૂલી જજો, પાર્શ્વનાથમય બની જજો. પાર્શ્વનાથની ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ કરવા માટેનું માધ્યમ શું, કેવી રીતે જોડાણ કરાય, એને માટેના અત્યારે આપણી પાસે ઉપલબ્ધ એવા તો બે જ માધ્યમો છે. એક ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ અને બીજું ભગવાન પાર્શ્વનાથનું નામ. આ બે માધ્યમોથી જ આપણે આપણી ચેતનાનું જોડાણ કરવાનું છે. એની સાથે આપણી માટે અત્યારે સાક્ષાત પાર્શ્વનાથ અહીં મળવાના છે આપણને, એટલું પુણ્ય છે આપણું. એ નાગનાગરનું પુણ્ય હતું, હું તો કોઈ કમઠનું એ પુણ્ય, ખોટી રીતે પણ એને પાર્શ્વનાથના તો દર્શન તો થયા ને. મને તો ઘણી વાર એમ પણ વિચાર આવે કે આ ઠીક છે, ધર્ણેન્દ્ર એને પ્રતિબોધ આપ્યો ને આ તો બધું એક નિમિત્ત બની ગયું હશે,
બાકી તીર્થંકરનો છેલ્લો જે ભાવ છે અને એ છેલ્લા ભાવમાં જે પાર્શ્વનાથના એને દર્શન થયા હશે કમઠને, એ ભગવાનના દર્શને જ એના હૃદયનું પરિવર્તન કેમ નહીં કરી નાખ્યું હોય કદાચ? ધીમે ધીમે આપણને, આપણે એટલા પુણ્યશાળી નથી કે આપણને સાક્ષાત તીર્થંકર પરમાત્માનો અત્યારે ભેટો થાય, પણ એ તીર્થંકરની સાથે જે જોડાયેલું અંગ છે, કારણ કે આ મૂર્તિ પણ કોની છે? તમારી છે, મારી છે. એ જે દિવ્ય પરમાણુનો પુંજ હતો પાર્શ્વનાથનો, જે સ્વરૂપ હતું એ સ્વરૂપની આ મૂર્તિ છે, અને એ મૂર્તિની અંદર પણ એવી જ ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિ ના ભાવ સાથે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા ચૈતન્યનું અવતરણ એમાં કરવાની ક્રિયાઓ કરવામાં આવેલી હોય, ત્યારે એ મૂર્તિ પણ આપણા માટે પાર્શ્વનાથ જેટલી જ મૂલ્યવાન બની જાય છે. અને નામ પણ આપણે ક્યાં કોઈનું ગમે તેનું નામ લેવું છે? આપણે પાર્શ્વનાથનો જપ કરવાનો છે, પાર્શ્વનાથનો મંત્ર જપવાનો છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે આ અક્ષરો કોઈ સામાન્ય અક્ષર નથી હોતા, એ અક્ષરની અંદર મંત્ર ચૈતન્ય પૂરવામાં આવતું હોય છે, અને ત્યારે અક્ષરો પણ શક્તિશાળી તત્વ બની જતા હોય છે. અને એવા પાર્શ્વનાથના મંત્રનો જપ કરીએ, પાર્શ્વનાથનો મંત્ર, અક્ષરની બહુ મોટી અસર છે એમ નહીં માનતા. મને ગઈકાલે એક ભાઈ આવ્યા, મને કે મારા સાહેબ તમે નવકાર મંત્રનો આટલો બધો મહિમા ગાયો, મને હજી સમજાતું નથી હવે નમો અરિયંતાણમાં અક્ષરમાં શું થાય, પણ આખરે તો આ એક બારાખડીના અક્ષર જ છે ને. કે તમે મહિમા ગાઓ, સાધુઓ મહિમા બધા બરોબર છે, અમે માનીએ છીએ, ચલો આપણો મંત્ર છે ઘણો, પણ હજી મારે મગજમાં બેસતું નથી કે અક્ષરથી શું થાય, આ અક્ષરથી કંઈ, અક્ષરથી આપણી ચેતનાને શું અસર. મેં કીધું તું અહીંથી હમણાં બહાર નીકળ અને અમારા બે કોઈ કાર્યકરો તને એમ તમને એમ કહી દે કે શું તમે અહીં હાલ્યા આવ્યા છો, આવ ગધેડા છો ગધેડા, ચાલ્યા જાઓ બા, એમ તને કોઈ ગધેડા કે તો શું થાય? મને કહું તો ખબર લઈ નાખું કે મારા સાહેબ ગમે તેવો હોય કે. મેં કીધું કેમ પણ? તો કે મને ગધેડો કે? મેં કીધું ગધેડો આ ત્રણ અક્ષર જ છે ને કે બીજું કંઈ છે? આ અક્ષરે તારી ચેતનાની ઉપર કંઈ અસર કરે? મને કહે હાડી એ વાત સાચી કે. મેં કીધું તું તો તું જ છે ને, તું ગધેડો નથી ને? તો કે ના. મેં કીધું તું જો ગધેડો નથી તો કોઈએ તને કીધું કે તું ગધેડો છે, ચાલી જાય થી બહાર, તેમાં તારે અકડાવવાની શું જરૂર? આ ગધેડો ત્રણ અક્ષર જ કોક બોલ્યું છે એના મોઢામાંથી, પણ કોકના મોઢામાંથી બોલાયેલા ત્રણ અક્ષર તારા ચિત્ત ઉપર, તારી ચેતના ઉપર અસર કરે છે તને કંઈ? તો જો એક ગધેડા જેવી એક નાચી જ પ્રાણી ગધેડા જેવું, એની સાથે જોડાયેલા ત્રણ અક્ષરો જો તારી ચેતનાને હલબલાવી શકતા હોય, તો અનંત અરિયંતોની સાથે જોડાયેલા શબ્દો નમો અરિયંતાણ મેં તારી ચેતનાને કેમ હલબલાવી ન જાય, તારી વાસનાઓને કેમ ખંખેરી ન નાખે? કીધું શા માટે તું એવું માને છે કે અક્ષરની કોઈ અસર નથી? અક્ષર કોની સાથે જોડાયેલા છે એનું જ મહત્વ છે. તને કોઈ ભાગ્યશાળી કહે તો કેવું મજા આવી જાય છે, તને કોઈ પુણ્યશાળી કહે તો કેવો આનંદ આવી જાય છે, ગધેડો કહે તો કેમ ઊંચો નીચો થઈ જાય છે. અક્ષરોની તો બહુ મોટી અસર છે કે એ અક્ષરો કોની સાથે જોડાયેલા છે. આ આ મંત્ર, આ મંત્ર અરિયંતોની સાથે જોડાયેલો છે, અનંત સિદ્ધોની સાથે જોડાયેલો છે, આચાર્ય ઉપાધ્યાયને સાધુ ભગવંતોની સાથે જોડાયેલો છે. કેટલી મહાન ચેતનાઓ આ વિશ્વની, એની સાથે જોડાયેલા અક્ષરો, એ તો શું ચમત્કાર ન સર્જી શકે આપણી ચેતનાની ઉપર. ભાઈ મેં કીધું આવો ખોટો વિચાર કરતો નહીં, શ્રદ્ધા રાખ અને શ્રદ્ધાથી મંત્ર જપ. જો તારી ચેતનામાં કંઈ પરિવર્તન આવે છે કે નહીં, 12 મહિના પછી મને મળજે, જો શ્રદ્ધાથી આ જપ કરીને તું આવ, પછી જોજે તારી શાંતિ વધી છે, તારી નિર્મળતા વધી છે, તારી પ્રસન્નતા વધી છે, તારા જીવનની સમજણ વધી છે. જો વધી હોય તો ચાલુ રાખજે, નહીં તો 12 મહિના પછી છોડી દેજે, આવતા પછી સુના હું તને મુકાવી દઈશ નવકાર મંત્ર. કોઈ જરૂર નથી ખોટા તર્ક વિતર્કો કરવાની, આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે. બધે ઠેકાણે બુદ્ધિ લગાડવા જશો તો મેળ નહીં ખાય. અતિન્દ્રિય જગત એટલું બધું વિશાળ છે કે જેને અનુભૂતિ દ્વારા જ પામી શકાય છે. બુદ્ધિની ટૂંકી ફૂટપટ્ટીથી માપવાના પ્રયત્નો એના હંમેશા નિષ્ફળ રહ્યા છે, અને આપણે એવી ભૂલ કરવી જ નહીં જોઈએ. આજે એ જ અનન્ય શ્રદ્ધા સાથે ભગવાન પાર્શ્વનાથની દિવ્ય ચેતના સાથે જે નામ જોડાયેલું છે પાર્શ્વનાથ, અને એમાં પણ પાર્શ્વનાથ ભગવાન તો એક જ, પણ મેં તમને કીધું ને કે એની સાથે કનેક્શન માટેના માધ્યમો બે છે, મૂર્તિ અને મંત્ર. એમાં મૂર્તિઓ ઠેક ઠેકાણે પાર્શ્વનાથની ભરાયેલી છે, અને એવી જે જુદી જુદી મૂર્તિઓ બની છે, એ બધી મૂર્તિઓ બનાવતી વખતે જુદી જુદી ઘટનાઓ ઘટેલી છે. કોઈક ગામના કારણે
કોઈ પ્રસંગના કારણે એવી બધી મૂર્તિઓના પણ નામ જુદા જુદા થયેલા છે. તમે જોજો, શંખેશ્વર પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ, ગૃતકલ્લોલ પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ, હે તો આ બધા શું પાર્શ્વનાથ એટલે જુદા જુદા પાર્શ્વનાથ છે ને? પાર્શ્વનાથની ચેતના એક જ છે. આ નામો જુદા જુદા પ્રસંગે કે જુદી જુદી ઘટનાઓના કારણે પડેલા છે. કૃષ્ણ અને જરાસંઘનું યુદ્ધ થયું, જરાસંઘ માર્યો ગયો, એને જરા વિદ્યા મૂકી, કૃષ્ણનું સૈન્ય મૂર્છિત થઈ ગયું. નેમનાથ ભગવાને કૃષ્ણને પ્રેરણા આપી, અઠમનો તપ કરો, પદ્માવતીને સિદ્ધ કરો, પદ્માવતી પાસે મૂર્તિ છે એ પ્રાપ્ત કરો, એનું નમણ જળ સૈન્ય ઉપર છાંટો, સૈન્ય તાજું થઈ જશે. એ પ્રોસેસમાંથી પાસ થયા, મૂર્તિ મળી, એનો અભિષેક કર્યો. એ મૂર્તિને ભગવાનના ભગવાનની ચેતનાની સાથે જોડાયેલી મૂર્તિ મહાન છે, અને એવી મૂર્તિને અડેલું પાણી પણ પાવરફુલ થઈ જાય છે, નમણ પણ એટલું પાવરફુલ થઈ જાય છે. શ્રદ્ધા સાથે નમણનો ઉપયોગ કરો, આંખે અડાડો, આંખો નિર્મળ થઈ જશે, હૃદયને અડાડો, હૃદય પવિત્ર થઈ જશે. આપણે ત્યાં નમણને આંખેને આમ લગાડવાનો રિવાજ છે, પણ હવે માત્ર રિવાજ જ થઈ ગયો છે. જ્યારે આમ આંખે લગાડો નમણ, ત્યારે ભાવ કરજો કે આ પાર્શ્વનાથ પ્રભુનો સ્પર્શ મારી આંખોને થાય છે, મારી આંખો નિર્મળ થઈ જાય, મારા હૃદયને થાય છે, મારું હૃદય પાવન થઈ જાય. અને યુદ્ધમાં કૃષ્ણને વિજય મળ્યો, વિજયનો શંખનાદ ફૂંક્યો, આનંદ અને મંગલ વર્તાઈ ગયા. પણ આ ભગવાન પાર્શ્વનાથની મૂર્તિના કારણે આ વિજય મળ્યો હતો. એ મૂર્તિ હવે કંઈ પાછી થોડી અપાય, ત્યાં જ નગર વસાવે છે કૃષ્ણ, અને ત્યાં આગળ એક મંદિર બંધાવે છે, ને એ મંદિરની અંદર આ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરે છે. પણ કે હવે આ નગરનું નામ શું પાડવું, તો શંખનાદ કરીને એ નગર બનાવવામાં આવ્યું, વસાવવામાં, એટલે શંખપુર નામ પાડ્યું આ શંખપુર. અને કે હવે અહીં રાજા કોને બનાવો, તો કે અહીં કોઈ રાજા નહીં, અહીંનો રાજા એક જ પાર્શ્વનાથ, શંખપુરનો ઈશ્વર તે શંખેશ્વર, એટલે એ મૂર્તિનું નામ પડ્યું શંખેશ્વર પાર્શ્વનાથ. આવી રીતે જુદા જુદા ગામોની અંદર રહેલી મૂર્તિના નામો પડ્યા છે, જુદી જુદી ઘટનાઓના કારણે પડેલા છે. કોઈકના જીવનમાં ભયંકર ચિંતાઓ આવી ગઈ, અને એ ચિંતાઓ સમાધિને ખંડિત કરી રહી હતી, ધર્મ આરાધના પણ શાંતિ ચિત્તે થતી નહોતી. ત્યારે કોઈક આપણા અનુભવ સંપન્ન મહાન આચાર્યોએ એવા યોગ્ય શ્રાવકને પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર આપ્યો કે આ મંત્રનો જપ કરો, જીવનમાં સમાધિ અને શાંતિ આવી જશે, બાહ્ય વિઘ્નો પણ એનાથી દૂર થઈ જશે. આ ચિંતાઓને દૂર કરનારો મણી છે આ પાર્શ્વનાથ તો. અને એ મંત્રની આરાધના કરી અને લોકોના વિઘ્ન દૂર થઈ ગયા, એટલે એ મૂર્તિનું નામ પડ્યું ચિંતાઓને દૂર કરનારા મણી જેવા પાર્શ્વનાથ, એટલે ચિંતામણી પાર્શ્વનાથ. આપણે આ ચિંતામણી પાર્શ્વનાથ, જે મેં તમને વાત કરી કે આચાર્ય ભગવંતે આ મંત્ર બતાડ્યો, ચિંતામણી મંત્ર ખાસ કરીને બાહ્ય જીવનના વિઘ્નો અને સાધનામય આંતરિક જીવનના વિઘ્નોને દૂર કરવાની પ્રચંડ શક્તિ ધરાવતો આ એક મંત્ર છે ચિંતામણી મંત્ર. આજના કાળે પણ એના અદ્ભુત પ્રભાવો છે અને અનુભવી શકાય છે. અનેક મહાન આચાર્યોએ આ મંત્રની આરાધનાઓ કરીને વિશિષ્ટ પુણ્યના સર્જન કર્યા છે અને શાસનના અનેક કાર્યો કર્યા છે, એની પણ નોંધો મળે છે. અને અમારું એ પરમ સદભાગ્ય કે અમારો જન્મ થયો, જન્મતા જ અમને ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન મળ્યા છે. અમારી જન્મભૂમિ કચ્છ ભુજપુર, અને ભુજપુરમાં 100 વર્ષથી જૂનું પ્રાચીન દેરાસર છે, ને ત્યાં મૂળના એક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. પણ ત્યારે તો કંઈ સમજણ નહોતી, નાનપણમાં કદાચ એના દર્શન કર્યા હશે. દીક્ષા લીધી 8 વર્ષની ઉંમરે, દીક્ષા પછી 2-3 વર્ષ પછી જ ગુરુ મહારાજે સૌથી પહેલા સરસ્વતી મંત્ર આપવાની કૃપા કરી, અને બીજા જ નંબરમાં એક વખત પ્રેમસુરેશ્વરજી મહારાજે પાછા બોલાવી અને ચિંતામણી મંત્રનું દાન કર્યું. અને આજના દિવસે પણ રોજ માટે ચિંતામણી મંત્રની અમારી ઉપાસના ચાલુ છે. અમારા બાહ્ય જીવનનો જે કંઈ વિકાસ થયો હોય, સાધના માર્ગે થોડો ઘણો વિકાસ થયો હોય, જે કંઈ થયો હોય, તો એનું સઘળું શ્રેય આ ચિંતામણી મંત્રની ઉપાસનાને જાય છે, અને એ મંત્ર આપવાની કૃપા કરનારે પરમ ગુરુદેવ પ્રેમસુરેશ્વરજી મહારાજાને જાય છે. ચિંતામણી મંત્ર અદ્ભુત મંત્ર છે, શક્તિશાળી મંત્ર છે, અને વર્તમાન કાળના અનેક પ્રભાવક આચાર્યોએ એની ઉપાસના કરી છે અને કરે છે. અમારા લોકોની પણ એ જ ઉપાસના છે, ગુરુ પરંપરાથી પ્રેમસુરી મહારાજ જેવા પવિત્ર મહાપુરુષના મુખેથી એ મંત્ર અમને સાધના માટે મળેલો છે, એનું સ્તોત્ર અમને સાધના માટે મળેલું છે, અને આજે મારે પણ તમને એ જ મંત્ર આપવાનો છે.
જન્મતા ચિંતામણી પાર્શ્વનાથ મળ્યા, દીક્ષા કાળમાં આગળ વધ્યા તો ચિંતામણી મંત્ર જ ગુરુ મહારાજે આપ્યો. અને તિથલની અંદર જ્યારે દેરાસર બનાવવાનું થયું, આજથી 15 વર્ષ પહેલા નાનકડી મૂર્તિ જે ધાતુની પ્રતિમા છે, સુંદર કલાત્મક, ત્યારે પણ અમારી એક શ્રદ્ધા ચિંતામણીની સાથે પહેલેથી એવી બંધાયેલી, એટલે આપણે ચિંતામણી પાર્શ્વનાથની જ મૂર્તિ ત્યારે સ્થાપિત કરી. 3 વર્ષ પહેલાં પાછું આ વિશાળ શિખરબંધી મંદિર બન્યું, ત્યારે પણ એમાં મુંડા એક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની જ આપણે મૂર્તિ સ્થાપિત કરી છે. એમ અહીં આગળ આવનારા આપણા સૌની આરાધનાનું કેન્દ્ર ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન રહ્યા છે, અને એટલે જ આજે આપણે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવાની છે. જે મૂર્તિ અત્યંત ભક્તિભાવપૂર્વક અદ્ભુત વાતાવરણમાં અને પૂર્ણ નિષ્ઠા સાથે અને શ્રદ્ધા સાથે આ દેરાસરની અંદર બિરાજિત કરવામાં આવેલી છે, મૂળ નાયક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન અને બાજુમાં ધાતુના ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, બંને અત્યંત પ્રભાવશાળી મૂર્તિઓ છે. અધિષ્ઠાયકોથી અધિષ્ઠિત થયેલી એ મૂર્તિઓ છે. શ્રદ્ધાપૂર્વક એના શરણે ગયેલા આત્માઓનું મંગલ જ થયું છે. એ જ ચિંતામણી પાર્શ્વનાથની આજે તમે સવારે પૂજા કરી સ્નાત્ર ભણાવ્યું છે, અને અહીં પણ એ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિકૃતિ આપણે અહીં આગળ મૂકેલી છે. એમના સાનિધ્યમાં બેસીને, એમના ચરણોમાં રહીને હવે અત્યારે આપણે પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ, મંત્ર, જપ આ બધું કરવાનું છે, અને એ કરીને આપણે આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. તમને અત્યારે પાર્શ્વનાથ ભગવાનની આરાધના શા માટે છે, એનું શું મહત્વ છે, એનો શું પ્રભાવ છે, એ વાત એટલા માટે મેં સમજાવી છે કે જેથી હવે પછીની આરાધનામાં તમારો ભાવ જોડાઈ જાય બરોબર, અને તન્મય થઈને આજે આપણે ચિંતામણીના શરણે આપણી સમગ્ર ચિંતાઓનું પોટલું મૂકી દઈએ. અહીંયા આવ્યા છો હું સમજી શકું છું, આખરે તમે પણ સંસારમાં બેઠેલા છો. કંઈક ને કંઈક ઉપાધિઓ તો દરેકના જીવનમાં થોડી ઘણી ચિંતાઓ, થોડી ઘણી ઉપાધિઓ, થોડા ઘણા પ્રોબ્લેમો હશે, એ બધું મૂકીને તમે અહીંયા આગળ અહીંયા આવ્યા હશો. પણ એ ઘરે મૂકીને આવ્યા છો એટલે એમાં કંઈ પત્તો નહીં ખાય તમારો, પાછા જશો એટલે એ જ સડકતી સમસ્યાઓ. આજે એ બધી ચિંતાઓનું પોટલું ઘરે નહીં, ચિંતામણી પાર્શ્વનાથના ચરણોમાં મૂકી દો કે પ્રભુ હું હવે તમારા શરણે છું, તમારા ચરણે છું, કૃપાનું એકાદું કિરણ નાખી દો, થોડાક અંતરના આશીર્વાદ આપી દો કે આ બધી ઝંઝટો ટળી જાય, તો તમારી ભક્તિમાં નિશ્ચિંતપણે લાગી જાઉં, કારણ કે મારા આરાધ્ય તમે જ છો, મારા શ્રદ્ધાનું કેન્દ્ર તમે જ છો, મારું સર્વસ્વ તમે છો, પણ હું તમારા શરણે હજી નથી આવી શકતો, એનું કારણ આ મારી બાહ્ય થોડીક ઉપાધિઓ અને મુસીબતો છે, પ્રભુ એ ટાળી દો, તો તમારી ભક્તિથી જીવનને ધન્ય બનાવી દઉં, આખરે તો મારે તમારા ચરણોમાં સમર્પિત થવું છે. આવો જે હૃદયની શ્રદ્ધા હશે અને સાચો કોલ હશે, તો હું તમને ખાતરી આપું છું કે આ ચિંતામણી પાર્શ્વનાથ પડખે રહેનારો નાથ સંભાળ લીધા વિના રહેશે નહીં. અનુભવ કરી જુઓ એક વખતનો, આવતા પર્યુષણમાં આવો ત્યારે કદાચ તમને તમારા જીવનની પરિસ્થિતિમાં પરિવર્તન જોવા ન મળે તો તમે મને કહેજો. સચ્ચી પુકાર હે તો બેડા પાર હે, આપણી પુકાર સાચી થવી જોઈએ. આ પુકાર આપણી જેટલી કાચી એટલું આપણું કામ કાચું, બાકી જો સાચી પુકારથી કરશું તો કંઈ જ વાંધો નહીં આવે. માટે બહુ શ્રદ્ધા રાખીને આજે આ મંત્ર સાધનામાં સૌ કોઈએ જોડાવાનું છે. આપણે પ્રવચન અત્યારે અહીં આગળ હવે પૂર્ણ કરીએ છીએ. બોલાવું એ રીતે બધા બોલજો. ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલ્લિંગ હ્રીં શ્રીં નમઃ. વિસહર વસહ જીણ ફુલ્લિંગ હ્રીં શ્રીં નમઃ.
પાસ વિસહર વસહ જીણ ફુલ્લિંગ હ્રીં શ્રીં નમઃ મંત્ર થયો. હવે બીજો બોલાવું છું, નાનો સીધો, કોઈને ગણાને આ બીજ મંત્રો ન ફાવે તો બીજો એક મંત્ર હું જે રીતે બોલાવું એ રીતે બોલજો. ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. આ બે મંત્ર થયા. ઓમ એ શાંતિ મંત્ર છે, હ્રીમ એ શક્તિ મંત્ર છે, શ્રીમ એ લક્ષ્મીનો સમૃદ્ધિનો બીજ મંત્ર છે, અને અરહમ એ અનાશક્તિનો બીજ મંત્ર છે, ભક્તિનો બીજ મંત્ર છે. પાર્શ્વનાથ ભગવાનની આ આરાધના દ્વારા જીવનમાં શાંતિ આવે, શક્તિ આવે, સમૃદ્ધિ આવે, પણ એ બધું આવે એની સાથે સાથે પાછી અરિયંત પરમાત્માની ભક્તિ આવે, અનાશક્તિ આવે, એ માટે આપણે આ આરાધના કરવાની છે. ઓમ હ્રીમ શ્રીમ અરહમ ચાર બીજ મંત્ર આમાં જોડેલા છે. મંત્ર અને બીજ મંત્ર જેમાં ચોક્કસ નામ આવે, શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ, તો એ નામ મંત્ર કહેવાય. જેમાં કોઈ નામ આવે તે, જેમાં કોઈ નામ ન હોય એ બીજ મંત્ર કહેવાય. ઓમ હ્રીમ શ્રીમ અરહમ આ ચાર બીજ મંત્ર છે આમાં. અને દરેક બીજ મંત્ર નામ મંત્ર કરતાં બીજ મંત્ર બહુ શક્તિશાળી હોય છે, પ્રભાવશાળી હોય છે, પણ એના દરેક બીજ મંત્રોના અલગ અલગ પ્રભાવો છે. ઓમ છે એ શાંતિ માટેનો બીજ મંત્ર છે, શાંતિ મંત્ર છે. હ્રીમ છે એ શક્તિ મંત્ર છે. શ્રીમ એ સમૃદ્ધિનો બીજ મંત્ર છે, લક્ષ્મીનો બીજ મંત્ર છે. અને જીવનમાં શાંતિ આવે, શક્તિ આવે, સમૃદ્ધિ આવે, એ બધું આવે એની સાથે સાથે અરિયંત પરમાત્મા પ્રત્યેની ભક્તિ આવવી જોઈએ, અનાશક્તિ આવવી જોઈએ. સમૃદ્ધિ આવી પણ અનાશક્તિ ના આવે તો તીર્થંકરના ચરણોમાં દેવો અને દેવેન્દ્રો પણ ખડે પગે ઉભેલા હોય, સમૃદ્ધિનો કોઈ પાર ન હોય, રત્નના સિંહાસન ઉપર એમને બેસાડાતા હોય, પણ આ બધું હોવા છતાં વૈભવની વચ્ચે એમનું હૃદય તદ્દન અનાશક્ત, અનાશક્તિ છે. એમ આપણા જીવનમાં શક્તિ, સંપત્તિ, સમૃદ્ધિ બધું આવે, એની સાથે સાથે જો અનાશક્તિ આવે તો જ જીવન ધન્ય બને. અને એટલા માટે પાર્શ્વનાથ ભગવાનની આરાધનામાં શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને એની સાથે અનાશક્તિને જગાડતી પ્રભુની ભક્તિ આપણા હૃદયમાં પ્રગટે એવા ભાવ સાથે આપણે આ મંત્રનો જપ કરવાનો છે. આપણે 27 વખત બંને મંત્રોનો જપ કરીશું. પહેલા આપણે સાદો કરીએ, ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. આ મંત્ર બહુ બધા સાથે ભાવથી બોલજો, કાં ભગવાનની તરફ દ્રષ્ટિ સ્થિર કરજો, કાં આંખો બંધ કરી દેજો. ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. ઓમ હ્રીમ અરહમ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ. ઓમ હ્રીમ અરહમ
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ. જે અત્યંત પ્રાચીન પ્રભાવશાળી અને અનેક મહાન આચાર્યો જેની સાધના કરે છે કરેલી છે એવો જે મૂળ ચિંતામણી મંત્ર છે એને પણ આપણે 27 વખત એનો જપ કરીશું, એટલે એ મંત્ર આપણે પૂરેપૂરો ગ્રહણ કર્યો કહેવાય. ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિષહર વસહ જીણ ફુલ્લિંગ રીમ શ્રીમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિષહર વસહ જીણ ફુલ્લિંગ રીમ શ્રીમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિષહર વસહ જીણ ફુલ્લિંગ રીમ શ્રીમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ
વિસહર વસહ જીણ ફુલિંગ રીમ શ્રીમ નમઃ ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ રીમ શ્રીમ નમઃ ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ રીમ શ્રીમ નમઃ ઓમ રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ ઓમ હ્રીમ શ્રીમ અરહમ નમિયુણ પાસ વિસહર વસહ જીણ ફુલિંગ હ્રીમ શ્રીમ નમઃ આંખો બંધ રાખજો, એ જ ભાવમાં બેસી રહેજો. જે મંત્રનો આપણે જપ કર્યો એ મંત્ર જેમાં ગૂંથાયેલો છે એવું મહાન પૂર્વાચાર્યોએ રચેલું અત્યંત પ્રભાવશાળી ચિંતામણી પાર્શ્વનાથનું એક સ્તોત્ર ખૂબ જ પ્રભાવશાળી છે. અમને પ્રેમસુરેશ્વરજી મહારાજે જ્યારે આ મંત્ર આપ્યો ત્યારે મંત્રની સાથે એ સ્તોત્ર પણ આપ્યું હતું, અને રોજ હું કીર્તિચંદ્ર વિજય મહારાજ અમે બધા જેનો રોજ પાઠ કરીએ છીએ, જેનો જપ કરીએ આ મંત્રનો, એની સાથે જે સ્તોત્રનો પાઠ કરીએ છીએ, ચિંતામણી સ્તોત્ર સંસ્કૃત ભાષાનું સ્તોત્ર છે, પણ ખૂબ જ પ્રભાવશાળી સ્તોત્ર છે. વર્તમાન કાળમાં પણ એના ખૂબ પ્રભાવો અને ચમત્કારો અનેક વ્યક્તિઓ અનુભવ્યા છે. આવું એક પ્રભાવશાળી સ્તોત્ર અત્યારે હું અહીં આગળ બોલીશ. સંસ્કૃત શબ્દો છે, કદાચ તમને સમજ ઓછી પણ પડે, પણ ખૂબ ભાવથી સાંભળજો. એનું સ્તોત્રનો પાઠ અને સ્તોત્રનું શ્રવણ પણ મહામંગલકારી છે. એ સ્તોત્ર આપણે સાંભળી લઈએ, પછી આરતીની વિધિ રહેશે.
કિં કર્પૂરમયં સુધારસમયં કિં ચંદ્રરોચિરમયં કિં લાવણ્યમયં મહામણિમયં કારુણ્યકેલીમયં વિશ્વાનંદમયં મહોદયમયં શોભામયં ચિન્મયં શુક્લધ્યાનમયં વપોર્જિનપતેર્ભૂયાદ્ભવાલંબનમ પાતાલંકલયન દરાંદવલયન આકાશમા પૂરયન દિક્ચક્રમ ક્રમયન સુરાસુરનર શ્રેણીં ચ વિસ્માપયન બ્રહ્માંડમ સુખયન જલાની જલદે ફેણચ્છલા લોલયન શ્રીચિંતામણિ પાર્શ્વ સંભવયશો હંસશ્ચિરં રાજતે પુણ્યાનાં વિપણીસ્તમોદિનમણી કામેપ કુંભશ્રુણી મોક્ષેની શરણી સુરેન્દ્રકરણી જ્યોતિપ્રભાસારિણી દાને દેવમણિર્નતોત્તમજનશ્રેણી કૃપાસારિણી વિશ્વાનંદસુધાગૃણીર્ભવપિદે શ્રીપાર્શ્વચિંતામણી શ્રી ચિંતામણિ પાર્શ્વ વિશ્વ જનતા સંજીવનસ્ત્વં મયા દ્રષ્ટસ્તાત તત શ્રિયઃ સમભવન્ના સક્રમ ચક્રિણમ મુક્તિ ક્રીડતિ અસ્તયોર્બહુવિધમ સિદ્ધમ મનોવાંછિતમ દુર્દૈવમ દુરિતમ ચ દુર્દિનભયમ કષ્ટમ પ્રણષ્ટમ મમ યસ્ય પ્રૌઢતમ પ્રતાપ તપન દામધામા જગજ્જંગાલ કલિકાલ કેલી દલનો મોહાંત વિધ્વંસક નિત્યોદ્યોતપદં સમસ્ત કમલા કેલી ગૃહં રાજતે સ શ્રી પાર્શ્વજિનો જને હિત કૃતે ચિંતામણી પાતુ માં વિશ્વવ્યાપિતમો હિ નસ્તિ તરણિર્બાલોપિ કલ્પાંકુરો દારિદ્રાણિ ગજાવલિં હરિશિશુ કાષ્ઠાનિ વન્નેકણ પિયુષશ્યલવોપિ રોગનિવહં યદ્વત્ તથા તે વિભો મૂર્તિ સ્ફૂર્તિમતિ સતિ ત્રિજગતિ કષ્ટાનિ હર્તુમ ક્ષમા શ્રી ચિંતામણિ મંત્રમો કૃતિયુતમ હ્રીં કારસારાશ્રિતમ શ્રીં અરહં નમિઊણપાસકલિતમ ત્રૈલોક્યવશ્યાવહં દ્વેધાભૂતવિશાપહં વિષહરં શ્રેયપ્રભાવાશ્રયં શોલ્લાસં વશાંકિતમ જિણફુલિંગાનંદનમ દેહિનામ હ્રીં શ્રીં કારવરં નમોક્ષરપરં ધ્યાયંતિ એ યોગિનો હૃત્પદ્મે વિનિવેશ્ય પાર્શ્વમધિપં ચિંતામણિ સંનકં ભાલે વામ ભુજે ચ નાભિકરયો ભુજો ભુજે દક્ષિણે પશ્ચાદષ્ટદલેષુ તે શિવપદં દ્વિત્રયૈર્ભવૈર્યાન્ત્યહો આ મંત્રને હૃદય કમળની અંદર ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરીને અહીં વિધિ બતાડી છે. વિધિપૂર્વક એક એક અંગમાં આ બીજ મંત્રોની સ્થાપના કરીને જે આ મંત્રનું ધ્યાન કરે છે એને માટે અહીં પૂર્વાચાર્યોએ કીધું કે 7 થી 8 ભાવમાં જ એની મુક્તિ થઈ જાય છે, એથી વધુ એને જન્મ લેવા પડતા નથી. આવું આ પ્રભાવશાળી આ મંત્ર છે. હવે એનો મહિમા બતાડે છે. નો રોગા નૈવ શોકા ન કલહ કલના નારી મારી પ્રચારા નૈવાધિર ના સમાધિર ન ચ દર દુરિતે દુષ્ટ દારિદ્રતાનો નો શાકિન્યો ગ્રહાનો ન હરિ કરિ ગણ વ્યાલ વૈતાલ જાલા જાયંતે પાર્શ્વ ચિંતામણિ નતિ વસત
પ્રાણીનામ ભક્તિ ભાજામ. ભક્તિપૂર્વક જે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને માત્ર નમસ્કાર પણ કરે છે એને માટે એમ કીધું કે નો રોગા નૈવ શોકા, એને રોગ નથી આવતો, શોક નથી આવતો, એના જીવનમાં કજિયા કંકાસ નથી થતા, એને આધિ વ્યાધિ ઉપાધિ નથી આવતી, દારિદ્રતા એના જીવનમાં નથી રહેતી, એને કોઈ સાકીની ડાકીની ભૂત પ્રેત પિશાચ કોઈ તત્વ એને નડી શકતું નથી, ગ્રહો એના પ્રતિકૂળ થઈ શકતા નથી. માત્ર ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને ભક્તિપૂર્ણ સમર્પણ અને નમસ્કાર કરવાથી આ બધું જ દૂર ટળી જાય છે. આ તો દૂર ટળ્યું, નેગેટિવ થયું, મળે છે શું? હવેના શ્લોકની અંદર શું શું મળે છે બતાડે છે. ગિરવાણ દ્રુમધેનુ કુંભમણયસ્તસ્યાંગણે રંગીણો દેવા દાનવ માનવા સવિનયં તસ્મૈ તદ્ધ્યાયિન લક્ષ્મી તસ્ય વસાવસૈવ ગુણિનાં બ્રહ્માંડ સંસ્થાયિની શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મનિષં સંસ્તૌતિ યો ધ્યાયતે. જે પાર્શ્વનાથ ભગવાનની રોજ સ્તુતિ કરે છે અને રોજ જેમનું ધ્યાન કરે છે એને ગિરવાણ દ્રુમધેનુ કુંભમણયસ્તસ્યાંગણે રંગીણો, કામધેનુ કામ કુંભ કલ્પવૃક્ષ આ બધું એના આંગણામાં રમતું રહે છે. કલ્પવૃક્ષની પાસે જે માંગો તે મળે, અહીં માંગવાની જરૂર નથી, તમારા આંગણામાં રમતું જ રહે. તો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરો, ધ્યાન કરો. દેવા દાનવો માનવા સવિનયં તસ્મૈ હિતધ્યાયિન, દેવો દાનવો અને માનવો બધા એ વ્યક્તિના હિતનો જ વિચાર કરે, એના માટે સારો જ વિચાર કરે, તમારા માટે કોઈ ખોટો વિચાર જ ન કરે. અને લક્ષ્મી તસ્ય વસા વસૈવ ગુણિનામ બ્રહ્માંડ સંસ્થાયની, આખા બ્રહ્માંડમાં રહેલી લક્ષ્મી એ તો જાણે તમારી દાસી હોય, વસ હોય તમને, એ રીતે તમારા આંગણામાં આવીને આડોટતી રહે અને મળતી રહે તમને. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મનીષમ સંસ્તૌતિયો ધ્યાયતે. અનીશમ જે રોજ, હા ક્યારેક બે દાડા કર્યા ને ચાર દાડા ભૂલી ગયા એ નહીં, અનિશમ જે રોજ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરે છે અને એનું જે ધ્યાન કરે છે એને આ થાય છે. અને હવે છેલ્લા શ્લોકની અંદર પૂરું કરે છે, સ્તોત્રનો છેલ્લો શ્લોક છે. ઇતિ જિનપતિ પાર્શ્વ પાર્શ્વ પાર્શ્વાખ્ય અક્ષ ઇતિ જિનપતિ પાર્શ્વ પાર્શ્વ પદ્માવતીક પ્રદલિત દુરિતૌગ પ્રીણિત પ્રાણી સાર્થ ત્રિભુવન જનવાંછ દાન ચિંતામણીક શિવપદ તરુ બીજમ બોધિ બીજમ દદાતુ શિવપદ તરુ બીજમ બોધિ બીજમ દદાતુ. જે પાર્શ્વનાથ ભગવાનની એક પડખે ધર્ણેન્દ્ર ને એક પડખે પદ્માવતી છે. ઇતિ જિનપતિ પાર્શ્વ પાર્શ્વ પાર્શ્વાખ્ય અક્ષ, જેમને પડખે પાર્શ્વ નામના અક્ષ છે, જેમને પડખે પદ્માવતી દેવી છે, બે જણા બે બાજુ જે ચામર વીંછી રહ્યા છે જેમને, એવા એ પાર્શ્વનાથ ભગવાન કેવા છે? ઇતિ જિનપતિ પાર્શ્વ પાર્શ્વ પાર્શ્વાખ્ય અક્ષ પ્રદલિત દુરિત ઉગ, આપણા સગડાએ દુરિત દુષ્ટ કર્મ એને દળી નાખે છે. પ્રદલિત દુરિત ઉગ પ્રીણિત પ્રાણી સાર્થ, અને સમગ્ર વિશ્વના સર્વ પ્રાણીઓને જે પ્રસન્નતાની ભેટ આપે છે. ત્રિભુવન જન વાંછા દાન ચિંતામણીક, ત્રણેય ભુવનના લોકોને એની તમામ ઈચ્છાઓ વાંછાઓ એને પૂરી કરવા માટે જે સાક્ષાત ચિંતામણી વૃક્ષ જેવા છે, એવા હે પાર્શ્વનાથ ભગવાન છેલ્લી પ્રાર્થના કરે છે. ત્રિભુવન જન વાંછા દાન ચિંતામણીક શિવપદ તરુ બીજમ બોધિ બીજમ દદાતુ. તમે તો બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે સમર્થ છો, પણ પ્રભુ મારે તમારી પાસેથી બીજું કંઈ જોઈતું નથી. શિવપદ તરુ બીજમ, મોક્ષરૂપી જે પદ છે એનું જે બીજ છે બોધિ બીજ સમ્યક્ત્વ, એ સમ્યક્ત્વનું મને દાન કરો, મને બોધિ બીજની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. આ પ્રાર્થના કરીને આ સ્તોત્રને અહીં આગળ પૂર્ણ કરે છે. અને આની સાથે આપણે ચિંતામણી મંત્ર અને ચિંતામણી સ્તોત્ર એના સ્મરણ દ્વારા આપણી ચેતનાને, આપણા આત્માના એક એક પરમાણુઓને પુલકિત અને પવિત્ર કર્યા છે. એ પવિત્રતાના ભાવ સાથે આ